વર્તમાન સમયમાં કચ્છમાં ઉનાળાના આકરા તાપે તાપમાનનો પારો આસમાને ચડાવ્યો છે, તેવામાં ભુજના પશુપાલન નિયામકે આ અંગે વાત વિચારણા કરી હતી. હાલ ઉનાળામાં આપણા કચ્છ જિલ્લામાં 40 ડિગ્રી ઉપર ટેમ્પરેચર સતત જતું રહે છે અને એને કારણે માણસોની સાથે પશુઓને પણ એ ગરમીની ખૂબ જ અસર થતી હોય છે. આવી કાળઝાળ ગરમી એમાં જો પશુઓને ખુલ્લામાં રાખવામાં આવે તો એના ઉપર ગરમીની સીધી અસર થતી હોય છે. જો તડકામાં પશુને બાંધી રાખવામાં આવે અથવા તો આવી ગરમી હોય ત્યારે બપોરના ભાગે એની પાસેથી કામ લેવામાં આવે તો પશુને ગરમીની અસર વધારે થતી હોય છે. ખાસ કરીને જે વૃદ્ધ અને અશક્ત પશુ હોય, ભાર વહન કરતા પશુ હોય અથવા તો વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુ હોય, નાના બચ્ચાઓ હોય, બીમાર પશુ હોય કે ગૌશાળા પાંજરામાં રાખેલા પશુ હોય અથવા તો તાજું ઊન ઉતરે આવેલ ઘેટા હોય તો એ બધાને આ ગરમીની અસર બહુ વધારે પ્રમાણમાં થતી હોય છે. હવે આ ગરમીની અસર થાય એવા પશુને આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો મોટે ભાગે આપણે એને જોશું તો એવું પશુ છે, એનું નાક સુકાઈ ગયેલું હશે, મોઢામાંથી લાળ પડતી હશે અને એને હાંફવાનું ચાલુ થઈ ગયું હશે અને સાથે સાથે શ્વાસોશ્વાસની ઝડપ પણ ખૂબ વધી ગઈ હશે. આવું પશુ ખાવાનું બંધ કરી દે છે અને એનું ઉત્પાદન ખૂબ ઘટી જાય છે. આવા લક્ષણો જોવા મળે તો આપણે ઓળખી શકીએ કે આ પશુને ગરમીની અસર થયેલી છે અને આવા પશુને આપણે તાત્કાલિક ગરમ સ્થળથી દૂર કરવું જોઈએ અને છાયણામાં રાખવું જોઈએ અને શરીર ઉપર પાણીના પોતા કરી અને શરીરનું તાપમાન નીચું લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. બીજું, પશુને ગરમીની અસર ન થાય એના માટે બચાવ માટેના ઉપાયો આપણે જોઈએ તો આવા પશુઓને બપોરના ભાગે ક્યાંય ખુલ્લામાં બાંધી રાખવા નહીં, વૃક્ષના છાયણા નીચે અથવા તો શેડમાં રાખવાના અને ત્યાં એમના માટે પીવાના પાણી માટેની પૂરતી વ્યવસ્થા કરવી. સાથે સાથે એમને ખોરાકમાં લીલો ચારો અને વિટામિન અને મિનરલ મિક્સર આપવામાં આવે તો એમની આ ગરમી સામે લડવા માટેની ક્ષમતા સારી રીતે ટકી રહે છે. જો એમને બાંધવાનો તબેલો હોય તો તબેલાની ઉપર ઘાસના પૂડા કે એવું કંઈક નાખીએ તો તબેલાની છત કે પતરાઓ એ ગરમ ન થાય, સાથે સાથે એમાં ગરમ લૂ ના આવે એના માટે જરૂર પડે ત્યાં કંતાનની કાંઈક પડદા રાખી અને એના ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે, જરૂરિયાત અનુસાર તબેલામાં સ્પ્રિંકલર ગોઠવવામાં આવે અથવા તો પંખા મૂકવામાં આવે, આવી બધી જો વ્યવસ્થા કરવામાં આવે તો પશુઓને આપણે ગરમીની અસરથી મહદઅંશે બચાવી શકીએ છીએ. છતાં પણ ક્યાંય પણ જો આવું પશુ જો ગરમીની અસરગ્રસ્તવાળું જોવા મળે અને પ્રાથમિક ઉપચાર સ્થાનિકે કરવા છતાં પણ જો એનામાં લાગે ગજી અને વધારે રાહત નથી થઈ અને વધારે દવાની જરૂર છે તો આપણા જિલ્લા પંચાયત સંચાલિત તમામ પશુ દવાખાનાઓ ખાતે આને સારવાર માટેની વ્યવસ્થા છે, ત્યાં પૂરતી દવાઓ પણ ઉપલબ્ધ છે. એટલે એવું થાય તો તાત્કાલિક નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી અને વધારે સારવાર માટેની વ્યવસ્થા કરાવવા માટે તમામ પશુપાલકોને અપીલ છે. સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ. ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ. માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ. સંપર્ક 97252 061 24 26. તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે.